દરેક કર્મની ગતિવિધિઓ થી નિવૃત થઈ હું આત્મા આ પળમાં આ શરીરની અંદર સ્વચિંતન કરી રહી છું આજ સુધી મળેલા જ્ઞાનમાં મને મારા અને શરીર વચ્ચેનો તફાવત સંપૂર્ણપણે જ્ઞાત છે જેમાં વિશ્વ પિંચોતેર ટકા પાણીથી બનેલું છે એમ હું આ જે આત્મા શરીર માછું એ પણ સિત્તેર ટકા થી ભરેલું છે વિશ્વના પાણીને પ્રકૃતિ ખેંચે છે

મકાન ઘરમાં રહેલા પાણીને પણ ચંદ્ર પોતાની તરફ ખેંચે છે ધીરે ધીરે મને પોતાનામાં રહેલું ચુંબકીય તત્વ એ ભાર

પરો માટે એ અનુભવને ધ્યાનપૂર્વક જોઈ રહી છું

મારામાં રહેલી તીવ્ર આધ્યાત્મિક શક્તિ પ્રકૃતિમાંથી સકારાત્મકતા મારી તરફ ખેંચી રહી છે અને મારી ચુંબકીય શક્તિ બ્રહ્માંડ થી પરમાત્માની પવિત્ર શક્તિ पोता तरफ खेची रही छु ब्रह्मांड थी परमात्मा सोनेरी શક્તિની કિરણો મારા તરફ ખેંચાઈ રહી છે હું ચુંબક છું અને ભગવાન વિશ્વનો માલિક વિશ્વને પવિત્ર બનાવનાર અતીત પાવન

હું એની સાથે એકાકાર થઈ ગઈ છું સંપૂર્ણ સમર્પિત થઈ ચૂકી છું સંપૂર્ણ અસ્તિત્વ ને ચુંબકીય શક્તિમાં સમાવી ચૂકી છું ઓમ શાંતિ પરમાત્મામાં સમર્પિત થવું ઈઝી છે એની સાથે આત્મસાત થઈ જવું ઈઝી છે પરમાત્મા સાથે પરમાત્માને સંપૂર્ણ સમર્પિત થઈ જવું એનું મેગ્નેટ હતું રાઈટ આજનો આપણો ટોપિક જ છે મેગ્નેટ રાઈટ તો પહેલા મેગ્નેટ નો મહેસૂસ કરવું અને મેગ્નેટને અનુભવ કરવા માટે જ આપણે એક્સરસાઇઝ થી શરૂઆત કરી આજે આપણે ભગવાન પાસે નથી ગયા આપણે ભગવાનને પોતાના નજીક ખેંચ્યા રાઈટ આપણે બાબા પાસે નથી ગયા આપણે ભગવાન પાસે નથી ગયા આપણે ભગવાનને પોતાના તરફ ખેંચ્યા ભગવાન પાસે જવું અઘરું છે પણ પોતાની પાસે ભગવાનને લાવવા બી અઘરા છે ભગવાન સુધી પહોંચવું લોકોની માટે ભગવાન સુધી પહોંચવું અઘરું છે બરાબર પરમાત્માને પામવા છે ને બરાબર ને લોકો તો એવું જ કે છે ને કે પરમાત્માને પામમાં અઘરું છે પણ પરમાત્માને આપણે મળવા તો ગયા નતા આપણે તો પોતાની પાસે ખેંચતા હતા તો આપણે ખેંચી શક્યા ખરા ભગવાનને પોતાની નજીક ખેંચી શક્યા ખરા કે નહીં હા કે ના મારી પાસે આવો મારા હૃદયમાં સમાવો એમના હૃદયમાં સમાવો માટે આપણે બહુ ટ્રાવેલ કરવું પડે પણ એમને પોતાની પાસે બોલાવવા માટે ટ્રાવેલ કરવાની તો જરૂર નહીં ને આપણે અધરવે રાઉન્ડ આજે એક્સરસાઇઝ કરી આજે આપણે અધર રાઉન્ડ કરીએ અત્યાર સુધી આપણે કહીએ ઓ તમે ઉપર જાઓ ઉડો વતન માં જાઓ સફેદ સફેદ જુઓ અને આ જુઓ તે આપણે કઈ નથી જોવું યુ કમ ટુ મી સમટાઈમ રાઈટ તમે કોઈક વખત મારી પાસે પણ આવો તો જે માટે મને તકલીફ થઈ ત્યારે આ હું એટલા માટે પૂછવા માંગુ છું તો તમને ખબર પડશે તમારા સવાલનો જવાબ કે મને કોને ખેંચ્યું જો મે ભગવાન ખેંચ્યું તો જરૂર મને ખેંચ્યું ને ચુંબક એટલે શું ખેંચાણ ચુંબકમાં શું હોય ખેંચા ખેંચી જોઈ ને જયારે એવું જોઈએ ચંદ્ર જે છે ચંદ્ર નો પ્રભાવ જે છે ઘણી વખત પોતાની સૃષ્ટિ સૃષ્ટિના પાણીને પોતાની તરફ ખેંચે અને ઘણી વખત ચંદ્ર પૃથ્વી તરફ ખેંચાય અને એટલે જ તો ને ઓટ થાય રાઈટ તો ચંદ્ર પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે અને સૂર્ય ચંદ્ર અને પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે તો આજે આખા તારા મંડળ છે કે જે આખું કોસ્મોસ છે એ એકબીજાના એકબીજા તરફ ખેંચાણનું જ તો પ્રોસેસ છે રાઈટ કોઈ બી પાવરફુલ એનર્જી હશે ને એ વીક એનર્જીને પોતાની તરફ ખેંચશે બરાબર એવું જ હોય છે ને ખેચા ખેંચી જ હોય છે ને અને આપણે શું છે એનર્જી છીએ ને આત્મા શું છે એનર્જી છે તો આત્મા પણ તો ખેચાય છે ને આપણે કોઈના તરફ ખેંચાઈએ છીએ કે નહીં અત્યારના જે આપણે એક્સરસાઇઝ કરી એની અંદર આપણને એમ કહેવામાં આવ્યું કે પરમાત્માને પોતાના તરફ ખેંચો પણ આપણાથી ખેંચાયા નહીં આપણે એમને પુલ ના કરી શક્યા એનો મતલબ કોઈએ મને પુલ કર્યું ને કોઈએ મને ખેંચ્યું કે નહીં ખેંચ્યું એટલી જ હું સવાલ પૂછું છું તમને ખેંચ્યું કોણે આપણને ખેંચ્યું જો હું પરમાત્માને મારી તરફ ન ખેંચી શકી તો મને કોણે ખેંચી શું પાવરફુલ છે કર્મો જો મને ભગવાનને ખેંચાતા નહિ આવડ્યો એટલે મારા કોઈને કોઈ આખા દિવસમાં કરેલા કર્મોની યાદ એને મને પોતાની તરફ ખેંચી બરાબર કોણ મને લઈ ગયું તો ઘણા લોકો એમ કે વિચારો લઈ ગયા તો કયા વિચારો લઈ જાય છે સાથે કર્મોનું હોય આ સાકાર દુનિયા છે ને એની અંદર જ કર્મ જ છે પરમાત્માએ જે આપણને ત્રણ લોકનું જ્ઞાન આપ્યું છે એમાં સાકાર દુનિયામાં જ કર્મ છે સૂક્ષ્મ વતનમાં કર્મ નથી ફિઝિકલ બોડી નથી તો કર્મ નથી ફિઝિકલ કર્મ નથી અને ફિઝિકલ કર્મ નથી તો કર્મોનું ખેંચાણ નથી અને જે નિરાકારી અવસ્થા પરમાત્મા કે છે જે આત્માની અવસ્થા છે જે નિરાકારી વતન છે જે બ્રહ્માંડ છે ત્યાં પણ કર્મોનો ખેલ નથી તો કર્મોનો ખેલ ક્યાં છે સ્થૂળ વતનમાં છે અહીંયા છે પછી પરમાત્માએ કીધું કે તમે જે એનર્જી છો એ એનર્જી માં પાવર છે આત્મામાં શક્તિ છે છે કે કે નહીં આત્મામાં શક્તિ હા ના મને મને તમારા તમારું મ્યુટ કરવાનું અનમ્યુટ કરવાનું મ્યુટ કરવાનું અનમ્યુટ કરવાનું જયારે આંગળીની આજે એક્સરસાઇઝ કરજો ઓકે તો આત્મામાં શક્તિ છે કે નથી આત્મામાં શક્તિ એટલે માટે છે કારણ કે આત્મા એનર્જી છે પરમાત્મામાં શક્તિ છે પરમાત્મા પણ એક એનર્જી છે આખા બ્રહ્માંડ અંદર આખી આખા આકાશ ગંગાની અંદર જે પણ ગ્રહો છે એનામાં એનર્જી છે ગ્રહો પોતાની તરફ આપણને ખેંચે છે ગ્રહોના પ્રભાવ ગ્રહોની એનર્જી નો પ્રભાવ આપણા ઉપર પડે છે યસ યસ છે એટલે આપણે છીએ છે જ્યોતિષશાસ્ત્ર માં

કે સૃષ્ટિના ગ્રહ હોય કે તારા મંડળના ગ્રહ હોય એટલે આત્મા ઉપર ગ્રહોનો પ્રભાવ પડે કેમ પ્રભાવ પડે કારણ કે ઈ એનર્જી છે આત્મા પર સૂર્યનો પ્રભાવ પડે છે આત્મા પર ચંદ્ર નો પ્રભાવ પડે છે આત્મા પર પરમ પિતા પરમાત્માનો પણ પ્રભાવ પડે ખરો યસ કેમ કારણ કે પરમાત્મા પણ એક એનર્જી એનર્જી દરેક એનર્જી વચ્ચે મેગ્નેટિક પુલ 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 હોય આઈધર યુ યુ ગેટ ઓર સાયન્સ ખબર પડી હવે આપણે જયારે આ સૃષ્ટિ પર આવ્યા અને આપણે પોતાના કર્મો ચાલુ કર્યા રાઈટ કર્મ કરવાનું ચાલુ કર્યું તો કર્મ કરવાનું ચાલુ કર્યું સત્યુગ અને ત્રેતાની અંદર આપણે અકર્મ કર્યા રાઈટ પરંતુ જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે આપણે કરવાના ચાલુ કર્યા અને ધીરે 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 આપણે પાપ કર્મ પણ કરવાના ચાલુ કર્યા હવે પાપ કર્મ અને વિકર્મનો ભેદ શું છે કારણ કે આપણે સાયકલ સમજવી પડશે તો જ આપણને આપણા સવાલના જવાબ જે રોજના સવાલ છે મારી સાથે જ કેમ થાય છે હું આટલું કરવા માંગુ છું તો એ કેમ સુધરતું નથી મારી તબિયત કેમ ખરાબ રહે છે આ મારા સગાવાલા સાથે આવું કેમ થાય છે ડાડા આ તો આને સારું એટલે આ હજુ પણ આટલા વખત થી ભલે આપણે જ્ઞાન સાંભળતા હોઈએ પણ હજુ બુદ્ધિમાં બેઠું નથી ને સવાલ ઉભા થાય જ છે રાઈટ તો જ્યારે દ્વાપર ચાલુ થયું ત્યારે આપણે પાપ કર્મ પણ કર્યા અને વિકર્મ પણ કર્યા અને પાપ કર્મ અને વિકર્મમાં શું ભેદ ખબર છે ખબર છે પાપ કર્મ અને વિકર્મ માં શું ફરક પાપ કર્મ એટલે એ કર્મ જેની અંદર એક કરતા વધારે વ્યક્તિ ઇન્વોલ્વ થાય અને એ કર્મ જેનાથી એ કર્મનું જે નેગેટિવ ઇફેક્ટ હોય એ મલ્ટિપ્લાય ખૂબ જ વધારે થાય એ કર્મ જે આત્માને લોકોની સામે કરવા માટે ડર લાગે એ છુપાઈને કરે અંધારામાં કરે અને એટલે જ પરમપિતા પરમાત્મા કે છે કે સૌથી મોટું પાપ કર્મ જે છે એ કામ વિકાર કામ વિકાર પાપ કર્મ છે જુઠ્ઠું બોલવું વિકર્મ છે કોઈને દુખ આપવું વિકર્મ છે કોઈની સાથે છેતરપિંડી કરવી વિકર્મ છે કારણ કે કામ વિકાર જે છે એનાથી બે આત્માની હત્યા થાય છે એક તો સ્વહત્યા અને જેની સાથે એ સંબંધમાં હોય એની હત્યા એની આત્મિક પ્રતિભાની હત્યા અને એટલે જ માટે કામ વિકાર જે છે એ દરેક વિકારનો દરેક વિકર્મ અને પાપ કર્મનો મૂળ કહેવામાં આવ્યું છે એ ગીતમાં પણ લખેલું છે હવે પરમાત્મા કે છે કે તમે જે ચાલુ કર્યું દ્વાપર થી ચાલુ કર્યું આ અને એની અંદર શું થયું કે દ્વાપર યુગમાં જ્ઞાન હતું નહીં આત્માનું જ્ઞાન હતું નહીં અને જે આપણે ભક્તિ કરવાની શરૂ કરી ભક્તિ કરવાની શરૂ તો એ સમજથી કર્મને સમજ્યા કે જેવું કરશું એવું મળશે જેવું કરશું એવું મળશે એટલે વન ઇઝ ટુ વન

રોજ કરવું છે રોજ પાપમાં પડવું છે અને પોતાની શક્તિને ક્ષીણ કરવી છે પરંતુ એક્સેપ્ટ કરવાની તાકાત પણ સાથે સાથે આત્મા ખોઈ ચૂકે છે આટલી કમજોર કરી નાખેલી આત્માની અંદર એ વસ્તુને રિયલાઈઝ કરવાની પણ શક્તિ જતી રહે છે અને એ કરતી જ જાય છે કરતી જાય એક ભૂલ કરે ને કે એમ કે ને કે એક જુઠ્ઠાણું આપણે છુપાવવા માટે દસ જુઠ્ઠું બોલીએ એટલે એક પાપ કરવા માટે પછી બીજા દસ પાપ થતા જાય એટલે એક વિકારને આપણે જો ન સમજી શક્યા તો સાથે 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 વિકાર જે છે એની વૃદ્ધિ થતી જાય હવે એ કરતા કરતા આત્માએ શરીર છોડ્યા શરીર છોડ્યા શરીર છોડ્યા અને એ જે વિકર્મોનો ખાતો જે છે એ પાઇલઅ થતું ગયું હવે જ્યારે પરમાત્મા અને એમાં શું થયું કે આપણે એક સાથે જો એની સાથે જો તમે કર્મની ફિલોસોફીને માનતા હો તો સાથે સાથે બે બીજી ફિલોસોફીને બાય ડિફોલ્ટ માનવી જ પડે એ છે પુનર્જન્મની ફિલોસોફી પુનર્જન્મ સિવાય કર્મને કંઈ લેવા દેવા જ નહીં મળે એટલે જ તો આજે ક્રિસ્ટિયાનિટીમાં લોકો શું કરે છે તમે કોઈને મારી નાખો કોઈની સાથે કંઈ બી ખરાબ કરો તમે તમારા શરીરને અબ્યુઝ કરો તમે બીજાને અબ્યુઝ કરો ધીસ લાઈફ એન્ડ ઓફ ધ લાઈફ અને એક વખત મરી ગયા પછી કશું એનું થતું નથી એટલે હવે આપણે એમ જ કે હું કોઈને મારી નાખ કોઈ કોઈને મારી નાખ્યા અત્યારના સાનો એવું જ થયું ને કોઈ વ્યક્તિને મૂડ ઓફ થઈ ગયો ને શૂટિંગ કરી રાઈટ તો છ માણસને મારી નાખ્યા પણ એ વ્યક્તિને તો એ વસ્તુનો અહેસાસ નથી ને કે મારી નાખ્યા મને સજા મળશે ચલો સજા પતી ગઈ ઓમ શાંતિ પતી ગયો મારો હિસાબ કિતાબ થઈ ગયો મારા કર્મ સેટલ થઈ ગયા કેમ કારણ કે એ ખબર નથી કે આનું મારે આના સિવાય પણ બીજી કોઈ લાઈફમાં મારે સહન કરવાનું છે રાઈટ એટલે દેર ઇઝ જો કર્મને સમજીએ તો સાથે સાથે આપણે એ કે મારું પુનર્જન્મ છે એ ફિલો ઈ પણ બિલીફ સિસ્ટમ સાથે સાથે કામ કરે રાઈટ તો પરમાત્માની જ્યારે એન્ટ્રી જે એ મેગ્નેટિક પુલ છે એ પરમાત્મા જ્યારે આ સૃષ્ટિ પર આવે છે ત્યારે એ બહુ જ ઝીણવટપૂર્વક એક વસ્તુને આપણને બાળકોને ક્લિયર કરી દે છે કે તમે જે પણ કર્મ બંધનમાં બંધાયેલા પોતાની જાતને મહેસૂસ કરો છો કારણ કે આજે દુનિયામાં એટલી બધી આત્માઓ છે જે હજુ પણ અમને રોજ ફોન કોલ્સ આવે છે કે અમારા વિચારો રોકાઈ શકાતા નથી હું મારા પતિને આટલું સારું કરું છું તો પણ એ મારી સાથે અબ્યુઝીવ જ વર્તે છે એક્ઝામ્પલ કહું છું કે હું મારા છોકરાને આટલી સારી રીતે ટ્રીટ કરું છું પણ મારો છોકરો મારા પ્રત્યે નેગેટિવ જ છે એ બદલતો જ નથી તો આ બધી જે એનર્જીના પુલ છે આને જ કહેવાય મેગ્નેટિક પુલ ઓફ કર્મા કોઈ વ્યક્તિ આપણા જીવનમાં અચાનક આવે છે અને આપણી સાથે એના પોઝિટિવ હોય કે નેગેટિવ હોય કારણ કે પોઝિટિવ હોય તો વી આર ઓકે વિથ ધ રિલેશનશીપ બટ જ્યારે નેગેટિવ હોય તો વી વોન્ટ ટુ ગેટ અવે ફ્રોમ ધ રિલેશનશીપ રાઈટ તે જે બી ઇફેક્ટ થાય છે કર્મોની એ આત્માને જો છૂટવું હોય તો એની પાસે રસ્તો નથી મળતો અને એની અંદર શું કરે છે એ કે છૂટવા માટે બીજા વિકર્મો વધારે એડિશન કરે છે કે મને કોઈએ હું જોઈને બેસું એનો ટર્ન આવે એટલે બીજું ન બોલ ન જાણી જોઈને નહીં પણ અજાણ્યામાં પણ મારા મોડેથી નીકળી ગયો રાઈટ કોઈએ મને દુખ આપ્યું એને મેં ન્યુટ્રલ નહીં કર્યું મેં એને રિએક્ટ કર્યું રિએક્ટ કર્યું તો મેં શું કર્યું નેગેટિવ કર્મ ઓર એડિશન કર્યું તો એ જે છે ઓલી આત્માએ મને પોતાની તરફ આત્મા એના કર્મએ ખેંચી અને મેં રિએક્શન આપ્યું એટલે મારા કર્મોએ એના તરફ ખેંચી એટલે એક રસી મારી તરફ જાય છે હું બીજી રસી ખેંચું છું હવે જો આપણે આમ આમ જ કર્યા રાખીએ ખેંચા ખેંચી જ કર્યા રાખીએ તો ક્યારે હિસાબ કિતાબ ખતમ થશે ખરા આપણે એમાંથી બાર આવશું ખરા ક્યારે આવે અને આને કહેવાય મેગ્નેટિક પુલ ઓફ અને એ પરમાત્મા કહે છે કે જ્યારે તમને જ્ઞાન નહોતું ત્યારે એકનું એક પર્સન્ટ હતું વન ઇઝ ટુ વન હતું પણ હવે વન ઇઝ ટુ હંડ્રેડ છે તમે પર આ સમય પર પરમાત્મા કે છે તમે જો એક પુણ્ય કર્મ કરશો ને તો એનું તમને સો ગણું મળશે પણ સાથે સાથે જો વિકર્મ અને પાપ કર્મ પણ કરશું તો એનું પણ સો ગણું ભરવું પડશે એટલે એનું પુલ એટલું વધશે કોઈ પણ કર્મથી જો મને મુક્તિ મેળવવી હોય કોઈ પણ યાદોથી કે કોઈ પણ પ્રકારના વિચારોથી જો મને મુક્તિ મેળવવી હોય તો એ પુલને ખતમ કરવા માટે મારે એનર્જીને ન્યુટ્રલ કરવી પડે હવે ન્યુટ્રલ થાય કેવી રીતે પાપ કર્મને અને વિકર્મને ટ્રીટમેન્ટ અલગ અલગ છે પાપ કર્મને જો મારે ઓછા કરવા હોય એનો બોજો ઓછો કરવો હોય તો એ બે રીતે થાય પાપ કર્મને જ ઓછા કરવા માટે મારે પરમાત્માની સાથે પરમાત્માની યાદના યોગની ભઠ્ઠીમાં બેસવું પડે યોગની ભઠ્ઠીમાં બેસીને બીજરૂપ સ્થિતિમાં બેસીને પરમાત્માની એટલી બધી પાવર મેગ્નેટિક પોતાના તરફ ખેંચવું પડે જેની અંદર મારા કરેલા પાપ થાય પણ જો મેં વિકર્મ કર્યા હોય તો વિકર્મ નું ખાતું ચૂકતું કરવા માટે કોઈને દુખ આપ્યું હોય કોઈને ખોટું બોલ્યા હોય કોઈની માટે ખરાબ વિચાર્યું હોય તો અમુક કર્મોના તો આપણને ત્યાંના ત્યાં જ રિટર્ન મળી જાય છે એક્ઝામ્પલ કે આપણે બ્રાહ્મણ જીવન જીવવાનું ચાલુ કર્યું આપણને રૂલ્સ ને રેગ્યુલેશન ખબર છે આપણને રોજ પરમાત્મા આવીને સવારના શ્રીમત આપે છે એ શ્રીમત આપવા છતાં જો મેં કોઈને અજાણે દુઃખ આપી દીધું અને કાં તો મેં શ્રીમત નું ઉલ્લંઘન કર્યું તો સૌથી પહેલી વસ્તુ કે મને પરમાત્મા સાથે યોગ લાગશે જ નહીં કારણ કે મેં શું કર્યું ઓલી તાંચણી હોય ને ટાંચણી ઉપર કાંટ લાગી જાય ને જંક લાગી જાય તો મેં શું કર્યું જંક ને વધારી કે ઓછી કરી વધારી જેટલી જંક વધશે એટલું પરમાત્માની તરફ નું ખેચાણ મેગ્નેટિક પુલ ઓછું થશે કે વધશે ઓછું થઈ જશે ઓછું થઈ જશે ને તો મેં શું કર્યું અજાણતા જે છે એ કટ ને વધારી તો મારે આજે જોવાનું છે આખા દિવસમાં મેં કટને વધારી કે ઓછી કરી કોઈ પણ વ્યક્તિ માટે આપણે આજની જ મુરલીમાં પરમાત્માએ કીધું કે કોઈ પણ વ્યક્તિ માટે તમે નેગેટિવ બોલો કે નેગેટિવ પ્રસરાવો અને પછી આપણે સોરી કહી દઈએ તો આ તો થૂકીને ચાટવા જેવું થયું ને હા કોઈનું ખૂન કરી લો ને પછી કે સોરી ચાલે ઘણી વખત થૂંકીને ચાટવું એટલે શું ખબર છે પાપ કરવાનું અને સોરી કહી દેવાનું અને એટલે આપણને એવું લાગે કે આપણું કર્મો હિસાબ કિતાબ પતી ગયું પણ સોરી કેવાથી કર્મોનો હિસાબ કિતાબ પત્તો નથી નહીં તો તેવા કઈ કેટલા સોરી કહીને લોકો છૂટા ના થઈ ગયા હોત બીજું આપણે જ્યારે બી કોઈ પણ શબ્દો કાં તો વિચારોને કોઈ વ્યક્તિ તરફ મોકલીએ છીએ આખા દિવસમાં કરેક્ટ ત્યારે આપણે કયા ટાઈપની એનર્જી ને પોતાના તરફ અટ્રેક કરી રહ્યા છે એ પણ આપણી કર્મોની અને વિકર્મોની મેગ્નેટિક ને ડિફાઇન કરે છે મેં એક્ઝામ્પલ છે કે ઘણી વખત શું થાય છે કે આપણને કોઈએ કઈ કરી દીધું હોય કે આપણી માટે કોઈએ કઈ ખોટું બોલ્યા હોય કે આપણને કોઈએ મિસઅન્ડરસ્ટેન્ડ કર્યા હોય અને આપણે એ વ્યક્તિ વિશે સતત વિચાર્યા રાખીએ થાય એવું કે ન થાય થાય કે ન થાય એટલે આપણે શું કર્યું કે જેટલું વિચાર્યું એટલા આપણે એના કર્મો તરફ ખેંચાય હવે આપણે શું કર્યું કે હવે મારો તારી પાસે હિસાબ બાકી મારો તારી પાસે હિસાબ બાકી તારે મને આપવાનું એટલે આપણે એને છોડતા નથી ને આપ નહી તો છોડું નહીં શું આપ મને સુખ આપ સુખ આપ સુખ આપ સુખ આપ સુખ આપ નહી તો નહીં તો જ્યારે આપણે આપણાથી જો કોઈને કઈ કહેવાય ગયું હોય તો એને ભરવા માટે આપણે શું કરવું પડે આપવા પડે ત્યાં સુધી સુખ આપવું પડે જ્યાં સુધી આપણો એની સાથે હિસાબ ના જ્યારે ખોટું હોય હોતરપિ કરી હોય કમ્પ્લેન કરી હોય કોઈને ક્રિટિસાઈઝ કર્યું હોય કમ્પેર કર્યું હોય ને આ બધા પ્રોસેસ થી જો આપણે પોતાની જાતને દુઃખી કર્યા હોય અને બીજાને દુખી કર્યા હોય તો એનું સોલ્યુશન છે એટલી જ માત્રામાં કારણ કે એકનું સો ગણું રાઈટ એકનું સો ગણું રાઈટ તો એક વખત દુઃખ આપવું તો સુખ કેટલું આપવું પડશે સો ગણું સો વખત આપવું પડશે અને સો ગણું સુખ આપશું ત્યારે એ આત્મા ખરેખર મને માફ કરશે લોકો એમ કે છે ને કે હું માફી માંગુ છું પણ આ માફ નથી કરતો રાઈટ માફી માંગુ છું પણ માફ નથી કરતો તો કોઈની માફી ને પ્રાપ્ત કરવી હોય અને માફીથી થી પોતાનો હિસાબ કિતાબ ચૂકતું કરવા હોય ને તો સો ગણું સુખ આપવું જ પડશે એને શુભ ભાવના આપવી પડશે એને શુભ કામના આપવી પડશે એને દુઆ આપવી પડશે ત્યારે જઈને મારા વિકર્મ વિનાશ થશે હવે તમે વિચાર કરો આ પહેલાનું તો બાકી છે ખાતું અને રોજ બનાવીએ રોજ બનાવીએ કે નહીં રાઈટ એટલે પાછળનું બાકી છે દેણું અને હજુ જાય છે નેવું એડ થાય છે એટલે પાછલું ચૂકવ્યું નથી અને દેણું વધતું જાય છે પછી કેવી રીતે આવશે શરીર દ્વારા આવશે આજે આપણે જોઈએ છે ને આટલી મહામારી બીમારી છે એટલે ઘણી વખત અમે ક્લાસમાં પણ કીધું છે કે મહામારી બીમારી કોઈને જરાય કોરોના ટચ નથી થયો આખી દુનિયામાં ફરીને પણ ટચ નથી થયો અને કોઈને ઘરે બેઠા થઈ ગયો છે ને ઉપર પહોંચી ગયા રાઈટ તો આના સવાલના જવાબ ઘણી વખત નથી મળતા મારા બે જ દિવસમાં મારી બેનની દીકરી ચાલીસ વર્ષનો છોકરો ગુજરી ગયો બેતાલીસ વર્ષનો છોકરો ગુજરી ગયો ગઈકાલે મારા ફ્રેન્ડે સુસાઇડ કર્યું ચાલીસ ચાલીસ વર્ષના ત્રીસ ચાલીસ પાંત્રીસ વર્ષના નો રીઝન નો અને મને એક વખત સંકલ્પ આવ્યો અને મેં પૂછ્યું કે કેમ કર્યું એમણે ત્યારે જે જ હતા એટલે એમણે મને તરત જ કીધું બાબાને કહા હે ને પરમાત્માએ કીધું છે ને કે ડ્રામા માં રહસ્ય છુપાયેલું છે અને ડ્રામા કલ્યાણકારી છે એક સેકન્ડમાં ફૂલ સ્ટોપ એના પછી મને બિલકુલ વિચાર નથી આવ્યો અને આને કહેવાય શક્તિ જો આપણે આપણા કર્મોના જે પુલ છે આકર્ષણ છે એને જો સ્ટોપ કરવી હોય તો આપણને શક્તિ જોઈએ શક્તિ કોણ આપે રોજ સવારના પરમાત્મા આપણને જે મુરલી અને મેડિટેશન આપે છે ને એ જ શક્તિ છે જો એ શક્તિનો ડો સવાર સવારમાં નહીં લીધો તો આખા દિવસની અંદર વિકર્મ કરવાની સ્પીડ જે છે એ ઓછી થશે જ નહીં થાય અને થશે નહીં તો જે સુખ ઘણા લોકોને વગર કાળનું પણ સુખ નથી મળતું ઘરમાં સુખ સાહેબી છે છોકરાઓ બધા ખુશ છે નો પ્રોબ્લેમ નો ટેન્શન એ લોકોના ઘરમાં એ લોકો ખુશ છે બધું જ સરસ છે પણ પોતે અંદરથી આત્મા ખુશ નથી શા માટે પોતાને શરીરની તકલીફ પણ નથી કશું જ નથી તો પણ આત્મા ખુશ નથી શા માટે કોઈક ને કોઈ સૂક્ષ્મ વિકર્મ જે છે એ હજુ દગ્ધ થયા નથી માઇન્ડ સ્ટેબલ રહેતું નથી મનથી કોઈના તરફ કરેલા નેગેટિવ વિચાર જેટલા વધારે વધારે એટલા મન અસ્વસ્થ અગેન વિકર્મ થાય તો એને ભરપાઈ કેવી રીતે કરવાનું શીખવાડ્યું યોગા માટે પરમાત્માની સાથે બીજરૂપ સ્થિતિમાં મેડિટેશન કરવાનું પણ વિકર્મ માટે શું કરવાનું મારે કોન્સ્ટન્ટલી યોગા પાવર આપવો પડશે તો જ મારા મનના પોતાના નેગેટિવ વિચારો જે છે એ સ્ટોપ થશે અને જો મનના નેગેટિવ વિચારો સ્ટોપ નહીં થાય તો મનનું સુખ તનનું ભલે હશે ધનનું ભલે હશે જનનું ભલે હશે સંતાન સુખ ભલે હશે બધું જ હશે પણ જો મનનું હોય તો સુખ જે છે એનો આનંદ આત્મા ભોગવી જ નહીં શકે અને એના માટે સુખ આપવાનું શીખવું પડશે અને સુખ આપતા કોણ શીખવાડશે પરમાત્માની મુરલી પરમાત્માના મહાવાક્ય હવે પરમાત્માના મહાવાક્ય શું કરે છે પરમાત્મા ઇન્સ્યોરન્સ પોલિસી તો હશે ને બધાને ઇન્સ્યોરન્સ પોલિસી ખરી જે લોકોની પાસે ગાડી છે એ લોકોની બધા પાસે ઇન્સ્યોરન્સ પોલિસી ખરી ગાડીનો એક્સિડન્ટ ન થાય ગાડી વેચો ત્યાં સુધી ઇન્સ્યોરન્સ ના હપ્તા ભરવા પડે ખરા એક્સિડન્ટ કાંઈ નથી થયો બરાબર ગાડી બરાબર ચાલે છે ઇન્સ્યોરન્સ પડે બરાબર ઘરનું ઇન્સ્યોરન્સ ભરો છો શરીર નું ઇન્સ્યોરન્સ ભરો છો મેડિકલ કોઈ પણ દિવસ હપ્તા ચૂકો છો નહી ખબર છે ક્યાં કારણ કે જે હું ઇન્સ્યોરન્સ ભરું છું ને એને બેક ઓફ ધ માઇન્ડ મારા માઇન્ડમાં છે કે આઈ 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 એમ એમ કવર્ડ સપોર્ટેડ એમ પ્રોટેક્ટેડ આત્માનું શું ઇન્સ્યોરન્સ ભરો છો આપણ તો ગાડી છે ને શરીર શરીર ગાડી છે એનું ભરો છો આત્મા નું ઇન્સ્યોરન્સ જો આત્મા શરીર ની અંદર શરીર ગાડી ની અંદર શરીર ઘર ની અંદર તો ઘર નું ઇન્સ્યોરન્સ ભરવાનું શરીર નું ઇન્સ્યોરન્સ ભરવાનું આત્મા નું ઇન્સ્યોરન્સ કોણ ભરશે આત્મા નું ઇન્સ્યોરન્સ કોણ ભરશે આપણે જાતે જ ભરવાનું હા અને જો આત્મા નું ઇન્સ્યોરન્સ કવર શરીરનું ઇન્સ્યોરન્સ કવર હોય ઇન્સ્યોરન્સ કવર હોય તો બી શરીર જો આત્મા છોડી દેશે તો જેટલા હપ્તા ભરેલા એ બધા બધું જ ગયું એના વિદાઉટ ફેલ ઇન્સ્યોરન્સ ભર્યું આત્મા માટે રોજ સવારના મેડિટેશન કરવાનું સાત્વિક ફૂડ ખાવાનું અને રોજ ઈશ્વરીય મહાવાક્ય સાંભળવાના એ ઇન્સ્યોરન્સ ના છે જો એ ઇન્સ્યોરન્સ ના હપ્તા એવરી ડે પે કર્યા તો ઇન્સ્યોરન્સ કવર્ડ આત્મા કવર્ડ અને હાઉ ઇઝ આત્મા કવર્ડ કે બાબાએ કીધું છે મુરલીઓમાં પરમાત્માએ મુરલીઓમાં કીધું છે કે આખી દુનિયામાં ખાવાનું નહીં હોય પણ મારા છોકરાના ટેબલ પર છત્રીસ પ્રકારના ભોજન નહીં હોય પણ દાળ રોટલી તો હશે હશે ને હશે જ આને શું કેવાય આને શું કેવાય ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ ની ગેરંટી ગેરંટી આને કેવાય ઇન્સ્યોરન્સ ની ગેરંટી તમે જો ને અને નેચર સપોર્ટ કર્યું બાબા એ ઇન્સ્યોરન્સ આપ્યું છે કે તમને પાણી તમે પાણી વગર નહીં મરવાના એટલે પરમાત્માની જે હવે જો તમે પરમાત્મા હવે એક્ઝામ્પલ છે કે ઘણા લોકોને ઉઠવામાં તકલીફ થતી હોય કે ન મુરલી સાંભળતા હોય કે તબિયત ખરાબ હોય તો સવાર ના હોય ને આખો દિવસ તો ના હોય ને સવારમાં પાંચ વાગ્યામાં ન હોય તમારામાં કેટલા છે કે એકે દિવસ મુરલી રેકોર્ડિંગ પણ મિસ નથી કરતા હા તો પણ નથી એક પણ દિવસ નથી અમૃત વેલા ને હર રોજ સાંભળતા એટલે તમારો ઇન્સ્યોરન્સ ના જે હપ્તા છે ઇન્સ્યોરન્સ ના હપ્તા છે રહ્યા છે તમને પોતાને જ અનુભવ થતો હશે કે તમે ચાર દિવસ જે લોકો રોજ મુરલી સાંભળે છે ચાર દિવસ મુરલી ના સાંભળો તમારો દિવસ જુઓ તમે ગમે નહી આપણને મજા આવે જો અને તમે જયારે આપણે ઇન્સ્યોરન્સ ના હપ્તા જો એક તમે એક કે બે મહિના તમે ઇન્સ્યોરન્સ પે ના કર્યું હોય તો તમને નોટિસ આવે છે ને નોટિસ આવે છે કે નહીં ડિફોલ્ટ નોટિસ આવે છે ને એવી જ રીતે કર્મો જે છે એ વિકર્મ એટલા બધા વધતા જશે કે તમને તરત નોટિસ આવશે કેવી રીતે નોટિસ આવશે આજે મારો સારો દિવસ નથી ગયો ઓલા એ મને કઈ દઉં એટલે મને ખોટું લાગી ગયું મને તો ટેન્શન આવી ગયું મને તો આમ થાય છે આને શું કેવાય વિકર્મ હફતા નહી ભૈરા એની નોટિસ આવી મેડિટેશન નહી કર્યું એની નોટિસ આવી એટલે તુ પરમાત્માના યાદમાં કારણ કે એક જ આત્મા છે જેનો મેગ્નેટિક પુલ જે છે એ આખા યુનિવર્સના મેગ્નેટિક પુલ કરતા વધારે પાવરફુલ છે અને ધેટ્સ ગોડ એ પરમાત્મા છે જેને આપણે બાબા કહીએ છે તો મારે આત્માને જો એ પુલને પોતાના તરફ ખેંચવું હોય અને મારે એની ડાયરેક્ટ કનેક્શન ની અંદર એની છત્રછાયામાં માં રહેવું હોય તો મારે હવે ઇન્સ્યોરન્સ પોલિસી પણ આપણે કાઢાવીએ ને તો એની અંદર અમુક કવર્ડ હોય ને અમુક નોટ કવર્ડ રાઈટ હા અને હને ગાડીની અંદર પણ અમુક ઇન્સ્યોરન્સ નું કવર્ડ હોય ને અમુક નોટ કવર્ડ રાઈટ તો એવી જ રીતે પરમાત્મા એમ કે છે કે શ્રીમત ની તમે ગયા તો ઇટ્સ નોટ કવર્ડ શ્રીમત ની અંદર રહ્યા તો યુ આર કવર્ડ સમજ્યા શ્રીમદ ની અંદર રહ્યા તો યુ આર ફૂલી કવર પણ શ્રીમત ની બહાર ગયા તો પરમાત્મા ઇઝ નોટ રિસ્પોન્સિબલ અને બધા પછી એમ કે છે ને આજકાલ આ ઉપર ભગવાન બેઠો બેઠો શું કરે છે ભગવાન આવું કેમ હજુ લોકોના મોઢામાંથી આવા શબ્દો નીકળે છે જે લોકો રોજ મુરલી સાંભળે છે ત્યારે બહુ સરપ્રાઈઝ થાય છે ભગવાન આવું કેમ કરે છે હલો ભગવાન નથી કરતા કોઈએ ક્યાંક પોલિસી નથી ભરી એના એ લોકોને હપ્તા પોતે ભરવા પડે છે ભગવાન નથી ભરતા રાઈટ પોલિસી લીધી હોય હપ્તા ભર્યા હોય તમે બીમાર પડો તો બિલ કોણ ભરે બિલ કોણ ભરે આપણે ભરવા પડે ઇન્સ્યોરન્સ ભરે પોલિસી લીધી હોય હફ્તા ભર્યા હોય તો ઇન્સ્યોરન્સ બિલ ભરે પોલિસી ના લીધી હોય હપ્તા ન ભર્યા હોય તો બિલ કોણ ભરે આપણી પાસે પૈસા ના હોય તો શું કરવા પડે બીજા પાસે લેવા પડે બીજા પાસે એટલે પછી આપણે શું કરીએ આપણે એકલા દુખી ન થઈએ આસ આસપડોશ ભાઈ ભાભી મા બાપ આખા બધાને પોતાના કર્મના હિસાબ કિતાબ માં લાવીએ બનાવીએ પણ ને પછી બને પણ ખરા ને પૈસા ઉધાર લેવા પડે તો હિસાબ કિતાબ બને કે ચૂકતું થાય બને હિસાબ કિતાબ બને તો આપણે બનાવવાના છે કે ચૂકતું કરવાના છે કે પોલિસી માં રહેવાનું છે કે નથી રહેવાનું છે તો એના ડિસિઝન તો આત્મા પોતે કરે ને પોલિસી વાળો તમને ઇન્ટરનેટ પર અવેલેબલ હોય ઇન્ટરનેટ પર કે પોલિસી વાળો અવેલેબલ હોય પણ પોલિસી લેવાની કોણે આપણે પૈસા ભરવાના કોણે આપણે એટલે પરમાત્મા પણ અવેલેબલ છે એની સાથે કનેક્શન કરવાનું કોણે આપણે એ કે છે એ સાંભળવાનું કોણે આપણે જ સાંભળવાનું તો જો એ હું કરીશ તો આઈ એમ કવર્ડ ઇફ જો હું નહીં કરું તો આઈ એમ નોટ કવર્ડ એન્ડ વેન આઈ એમ નોટ કવર્ડ મારી ભાષા જે નથી કવર ને એ લોકોની ભાષા હું કહું મને મને તો ટેન્શન થઈ જાય છે મને તો સ્ટ્રેસ આવી જાય છે મને તો ડર લાગે છે મારું શું થશે મારા ઘરવાળાનું શું થશે ભવિષ્યમાં શું થશે આ બધા જે આ બધા જે ભાષા છે ને એ લોકોએ જે લોકો પોલિસી નથી લીધી એની ભાષા છે અને આપણે પોલિસી લઈને બેઠા છે ઓકે હપ્તા ભરીએ છીએ અને છતાં પણ જો આપણે ડરીએ છે ને એના અર્થ એમ કે પાછલા જન્મના હિસાબ કિતાબ ખેચે છે અને એના માટે એ કરેલા પાપ કર્મ માટે પછી બેસીને આપણે તપસ્યા કરવી પડે અને એટલે જેટલું યાદમાં રહીશું જેટલું પરમાત્માના આપણે મહાવાક્ય પોતાના જીવનમાં ધારણ કરશું ધીમે 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 આપણને એ ફરક જીવનમાં આવશે આવશે ને આવશે પણ જો હું એમ કહીને ઘણી વખત આપણે પોતે એમ કહીએ કે મારાથી નથી થતું હું નથી કરી શકતી પણ થોડુંક તો કરો રોજ તો કરો સવારના પાંચ વાગે ઉઠીને મુલી નથી સંભળાતી સાડા પાંચે ઉઠ્યા ચાલુ કરો છ વાગે ઉઠ્યા ચાલુ કરો સાડા છ વાગે ઉઠ્યા ચાલુ કરો પણ તમારા હાથ તો જવા જોઈએ ને તમારી હેબિટ તો હોવી જોઈએ ને કનેક્શન ની હેબિટ તો હોવી જોઈએ ને પણ કનેક્ટ જ નથી કરવું ધેન નો બડી કેન હેલ્પ મી પછી તો મને કોઈ જ મદદ ન કરી શકે ને એટલે મારું જે કર્મ અને કર્મોના હિસાબ કિતાબ એવા છે ને ભાઈ બેન કે આપણા ઘણી વખત જેની સાથે હિસાબ કિતાબ હશે ને એ તમારી જીવનમાં ત્યાં સુધી રેવાનું રહેવાનું ને રેવાનું જ્યાં સુધી મેં ચૂકતું કર્યું નથી અને જે દિવસે ચૂકતું કરશું ને તો દે વિલ બી આઉટ ઓફ યોર લાઈફ ફ્રોમ ધ હોલ એન્ટાયર અર્થ તમારા જીવનમાંથી એ વ્યક્તિ નીકળી જ જશે પણ એ ક્યારે થશે જ્યારે હું એના પ્રભાવમાં નહીં આવું હું એના મેગ્નેટિક પુલમાં નહીં આવું અને એ પુલ ને એ જયારે પુલ કરતું હોય ત્યારે હું પોતાની ન્યુટ્રલ સ્થિતિમાં રહીશ ત્યારે ઘણા લોકો એમ કે મારે તો નથી કરવું પણ મારે કરવું પડે છે કરવું પડે છે એટલે શું થયું હું પુલ થઈ ગઈ ને માને તો ઘણા લોકો એવી બધી પણ વાતો કરે ને કે અમારે આજે તો છે ને અમારે વેકેશનમાં જવાનું હતું ને એટલે મેં નહીં સાંભળી આજે તો છે ને મારે પાર્ટીમાં જવાનું હતું ને એટલે મારે બાર ખાવું પડ્યું આ તો છે ને મને આ હતું ને એટલે મારે કરવું પડ્યું તો આ તો હું મારા પાછલા જન્મની અને બીજા જે આપણા કરવો નું પુલ છે ને એ આપણા પાછલા જન્મના સંસ્કાર ખેંચે આપણને એનું પણ પુલ હોય એ પણ તો કરેલા કર્મ છે ને તો પાછલા કરેલા કર્મ પણ જો આપણને ખેંચતા હોય તો આપણે બહુ જ સ્ટ્રોંગ રહેવું પડે અને સ્ટ્રોંગ કોણ આપશે સ્ટ્રેન્થ કોણ આપશે પરમાત્માના મહાવાક્ય અને પરમાત્માની શક્તિ કારણ કે એ પાવરફુલ પુલ છે તો જ્યારે મને પાછલું નેગેટિવિટી કે વીકનેસ કે મારી મારા સંસ્કાર મને ખેંચે ત્યારે મારે એને ખેચીને રાખવાનો જે મને ખેચાવા દેશે નહીં અને એ છે પરમાત્મા જો મારા હાથમાં પરમાત્માની રસીને બરાબર પકડી રાખી હશે તો મને પાછલા સંસ્કાર નહીં ખેંચે મારી વીકનેસ નહીં ખેંચે મારા સંબંધો નહીં ખેંચે મારી વાતો નહીં ખેંચે મારી યાદો નહીં ખેંચે મને કોઈક ખેંચે છે અને મારે જો એ ખેચાણમાંથી મુક્ત થવું હોય તો મારે એને ખેંચવાનું જેને કોઈ ખેંચી ઈઝીલી નથી શકતું અને એટલે જ સૌથી પહેલા મેડિટેશન એટલે માટે મેં કરાવ્યું કે તમે પોતે સેલ્ફ રિયલાઇઝેશનમાં જાઓ અને પોતે પોતાની જાતને પૂછો કે જ્યારે હું બાબાને યાદ કરવા બેસું છું પરમાત્માને યાદ કરવા બેસું છું ત્યારે હું શું એને મારી તરફ ખેંચી શકું છું કે મને કોઈ પોતાની તરફ ખેંચીને લઈ જાય છે અને જો હું આવી રીતે આખી જિંદગી જ કરી રાખીશ તો આવી હું સાથે સીમા તો પછી આનંદ જીવનનો આનંદ ક્યાં રહ્યો રાઈટ એ સૌભાગ્યની મહેસૂસતા ક્યાં થઈ સૌભાગ્યની મહેસૂસતા અને આપણને કેવી રીતે ખબર પડે કે મારા મેગ્નેટિક મારા કર્મોનું મેગ્નેટિક પુલ ઓછું છે અને પરમાત્માનું મેગ્નેટિક પુલ મારા તરફ વધારે છે કે તમને તમે જે સ્થાન પર હશો જે શરીરમાં હશો જે વ્યક્તિઓ હશો એની સાથે તમારા બધી જ રીતે સુમેળ ભર્યા અને કમ્ફર્ટેબલ રિલેશનશીપ હશે તમારા શરીર સાથે કમ્ફર્ટેબલ વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ રિલેશનશીપ એ સિગ્નલ છે જે તમને કે છે કે તમારું પુણ્ય કર્મનું ખાતું આપણા પુણ્ય કર્મનું ખાતું આપણા વિકર્મ અને પાપ કર્મ કરતા વધારે છે કોન્સ્ટન્ટ આખા દિવસમાં મારી સ્ટેજ મારી મનની સ્ટેજ સુખ સ્વરૂપ હોય મને કોઈની નેગેટિવ વિચારો ના આવે કે કોઈનો મને પુલ ન થાય મને દરેક આત્મા માટે શુભ શુભ ભાવનાને સુખ સંકલ્પ આવે લોકોની માટે મારા મનમાં દુવાજ આવે અને હું હલચલમાં ન આવું કોઈકના જીવનમાં કંઈક થઈ જાય તો હું હલચલમાં ન આવું એનો અર્થ એમ કે મારા તરફ મેં પરમાત્મા નું મેગ્નેટિક પુલ જે છે એટલે પરમાત્મા આવી રીતે આપણા કર્મ બંધનને કર્મ સંબંધમાં પરિવર્તન કરે છે એટલે આપણે

હવે કોઈના કર્મોના હિસાબ કિતાબ એને ખેંચતા હોય તો મારા ન ખેંચતા હોય તો મારે મને પ્રોબ્લેમ મારામાં છે જ નહીં મને કોઈ પ્રોબ્લેમ જ નથી હું ઉઠી શકું છું હું સ્વસ્થ છું હું કરી શકું છું તો હું કોઈ પચીસ વર્ષ થી પચાસ વર્ષના જ્ઞાનીને જોઈને એની શું સ્થિતિ છે એના શું કર્મ છે એને જાણ્યા વગર હું એને ફોલો કરું તો તો પછી હું મારા વિકર્મ કોઈ શું કરે છે બ્રહ્માકુમારી વાળા શું કરે છે કોઈ દુનિયા વાળા શું કરે છે કોઈ ગુરુ ગોસાઈ શું કરે છે કોઈ ગુરુની ઓલી શું કીધું છે એ બધું મારો બિઝનેસ જ નથી આજે પરમાત્માએ આપણને ક્લિયર કટ જ્ઞાન આપી દીધું છે મા હું કરી શકું છું મારા પાસે સુખ છે મને કોઈ પ્રોબ્લેમ નથી હું નિર્બંધન છું તો મારે પરમાત્માની અંદર વધારે ને વધારે ઇન્વેસ્ટ કરવાનું છે એ મારી શક્તિથી મારી ભક્તિથી મારી ભાવનાથી મારી વૃત્તિથી હું જેટલું પરમાત્માના કાર્યમાં અને બે ત્રણ વખત દિવસથી આજની જ મૂરલીમાં પણ હતો કે જેટલું હું પરમાત્માના કાર્યમાં ઇન્વેસ્ટ કરતી જઈશ મારા સંકલ્પોને એમાં વાપરતી જઈશ ભગવાને આપણે શું આપ્યું છે વિચાર આપ્યા છે ને ને વિચાર આપ્યા છે તો તો ઘણા લોકો એમ કે મને એટલી નવાઈ લાગે જ્યારે એમ કે મને કે અમને લોકોને તો આખો દિવસ વિચાર જ આવે રાખે છે મેં કીધું તમને આખો દિવસ વિચાર આવે છે તો આખો દિવસ બેસીને એક એક દુનિયાના વ્યક્તિને પકડીને એને દુઆ આપો ને જો કેટલા વખત વિચાર આવે છે જુઓ પછી કેટલાક વિચાર આવે છે વિચારો ગોતવા માટે વિચાર કરવા ભારે પડી જશે જે જે વ્યક્તિને તમને વિચાર જ કરવું છે વિચાર જ કરવું છે ને કરો બેસી બેસીને આખા દુનિયાના દરેક દુઃખી વ્યક્તિને ભગવાન પરમાત્માની પાસેથી સુખની શક્તિ લઈને આપો વિચાર જ કરવા કરો અને પછી કે મને તો મારાથી થઈ જાય છે એવી રીતે કેવી રીતે થઈ જાય થઈ જાય કેમ થઈ જાય ખબર કારણ કે ઇન્સ્યોરન્સ ના હપ્તા ટાઈમ પર ભરતા નથી એટલે થઈ જાય એટલે જ થાય ઇન્સ્યોરન્સ નાવતા ટાઈમ પર ના ભરો મેડિટેશન ના કરો મુરલી માં ના જાઓ પછી શું થાય મારે કરવું હતું કરી દીધું બોલવું હતું બોલી દીધું ખાવું હતું ખાઈ લીધું આ બધું ઇન્સ્યોરન્સ ના આવતા ન ભરો એટલે થાય એટલે અમારી પાસે ઇન્સ્યોરન્સ ની ખૂબ જ સરસ પોલિસી છે જેની અંદર અમે આત્મા ને ટોટલ કવર કરીએ છીએ અને અમે આત્માને એક જન્મ માટે નહીં પણ અમે એમને ફેસિલિટી આપીએ છીએ કે એ લોકો આવતા એકવીસ જન્મ સુધી એમને સુખ મળશે શાંતિ મળશે પ્રેમ મળશે સારા રિલેટિવ્સ મળશે સારું ઘર મળશે સારી પ્રકૃતિ મળશે જો તમને ઇન્ટરેસ્ટ હોય તો પછી પોલિસી લેવા આવી જજો ઠીક છે બેન આ પોલિસી ની વાત તો બહુ જ ગમી બીકોઝ આજે મારું એસી ગયું અને માણસ આવ્યો આટલા વખતથી હપ્તા ભરીએ છે અને એને એમ કીધું કે કેપેસિટર ગયો હોત તો હું કરત પણ અમે કોઈ કવર કરતા નથી અને એને મારું એસી ના કર્યું તો અહિયાં ગાડી હપ્તા ભર્યા તોય નથી કરતો માણસ

અને એ બીજા કોઈ વ્યક્તિની બીજા કોઈ રિલેટિવની એટલી ટીકા કરતી હતી એટલી ટીકા કરતી હતી તો હું એ ખેંચાણમાં આવી ગઈ અને મે બી એની ટીકા કરી આવી સિચ્યુએશનમાં શું કરો એવી સિચ્યુએશનમાં જ્યારે સપોઝ કે કોઈ એની અફકોર્સ જયારે કોઈ બી તમે બે વ્યક્તિની આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જીવીએ છીએ અને બે વ્યક્તિની વાત કરીએ છીએ તો જો એ વ્યક્તિની એ સપોઝ કે વાત પણ કરતું હોય તો આજે એની અંદરની વિશેષતા જુઓ અને જો તમે સપોઝ કે તમે જે ટીકામાં વહીને જતા રહ્યા પણ એ વ્યક્તિ તરફ મારો ભાવ અને મારી ભાવના અને મારી વૃત્તિ નેગેટિવિટીની ન ચાલવી જોઈએ સપોઝ તમે કરી બી દીધું હોય એક્ઝામ્પલ

એ આપણને પોતાને પોતાની તરફની જે હિંતા મહેસૂસ કરાવે ને મોટી મોટી સજા હોય શકે પોતાના તરફ જ પોતાની જાતને જોવી ના ગમે મોટી કોણ આપવાનું છે રાઈટ એટલે આ તમે સજા ભોગવી અને એનું સેટલમેન્ટ થઈ ગયું પણ હવે એ જ આત્મા જેના તરફ તમે ટીકા કરે છે એટ ધ એન્ડ ઓફ ધ ડે બેસીને તમે એને દુઆ આપી દો

મારે આજે સવારના એક વ્યક્તિ મને એને ચાલુ કર્યો અને મને ખબર છે જયારે બી મારી સાથે વાત કરે ત્યારે અમુક વ્યક્તિનું રીતે વાત કરી અને અને મારી સાથે એ નેગેટિવ બોલવાનું ચાલુ કરે મને ખબર હતી કે ગાડી ત્યાં જાય છે ઓકે મેં એને સીધું જ કીધું આપણા બંને સિવાયની તારે બીજી કોઈ વાત કરવી હોય તો મને ઇન્ટરેસ્ટ નથી જોયું તમે તો આવા જ છો કીધું હા હું આવી જ છું

કન્સન ની રીતે જ્યારે વાત સાંભળવાનું હોય હવે એક્ઝામ્પલ તમે કોઈ ખોટા વ્યક્તિ સાથે તણાઈ જતા હોય અને કોઈ તમને એમ કે તું જરા સાચવીને રહેજે આવું આવું છે સો દેટ ઇઝ નોટ એ ટીકા દેટ ઇઝ અ પ્રિકોશન રાઈટ હવે તમે અફકોર્સ તમે રસ્તા પર જશો તો કે ને આ એરિયામાં નહીં જવાનું તો જ્યાં સેફ્ટી ની જરૂર છે એ સાંભળવાનું અને એને સેફ્ટી ને રીતે લેવાનું આપડા ડાઉટ હોય તો આપણે ક્લિયર કરી દેવાના પણ કોઈ વ્યક્તિ સારું હોય અને પછી ઓલા કોથળામાંથી બિલાડું કાઢવાનું એવું કામ નહી કરવાનું એ ક્વેશ્ચન છે હા બોલો કે આપણે સારા કર્મ કરીએ તો એ આપણું ઇન્સ્યોરન્સ ના ગણાય આપણી મોરલી સાંભળવાની હોય ને કોઈની હેલ્થની જરૂર હોય મદદ કરતા હોય તો ના તો કરવાની ને મદદ તો કરવાની જરૂર કરવાની પણ આપણે પોતાની જાતની પણ મદદ જરૂર કરવાની ખરી રાઈટ તમે મદદ કરવા જાઓ પણ એની અંદર પોતાની જાતને કોમ્પ્રોમાઇઝ કરો ધેટ ડઝન વર્ક કારણ કે તમારું પોતાનું તો ઇન્સ્યોરન્સ છે ને પછી તમે બીજાને મદદ કરવા જાઓ અને બીજાના હપ્તા ભરવા જાઓ ડઝન વર્ક ને લોંગ ટર્મ એટલે તમે મદદ કરો પણ એ મદદ કરતા કરતા પણ પરમાત્માની છત્રછાયામાં સેફટીમાં પરમાત્માની યાદમાં એ આત્માની હું સેવા કરી રહી છું તો તમારી ડબલ સેવા થાય તમારી પણ સેવા થાય અને એ આત્માની પણ સેવા થાય પણ તમે બાકી બધું છોડીને એની ચિંતામાં સેવા કરો તો પછી એ વિકર્મ બને એ પુણ્યકર્મમાં ન જાય આપણને એવું લાગે કે હું એને મદદ કરું છું પણ એની સાથે સાથે જો મેં મારી અંદર ટેન્શન લીધું કે મેં ભય લીધો કે મેં વરી લીધી તો પછી એ પુણ્યના ખાતામાં ન જાય કારણ કે તમે બીજાનું પુણ્ય બીજાને મદદ કરી અને પોતાને નુકસાન કર્યું તમને આનંદ થતો હોય હા એ યાર યાર ધેટ ઇસ ગુડ યા યસ યસ આમ સોરી મારો ક્વેશ્ચન છે કે એક કોઈને આપણે એવા રીતે મિનિંગમાં ના કહ્યું પણ એમણે રોંગ વે લીધું આપણું કંઈક બોલેલું કાં તો કઈક કરેલું તો એ કેવી રીતના એ કર્મ કેવી રીતના કોના ખાતામાં છે એ વખતે જયારે સપોઝ તમે કોઈને કઈ કીધું અને એમણે બંધ બેસ થી પાગડી પહેરી ત્યારે આપણે ન્યુટ્રલ રહેવાનું આપણે બહુ એક્સપ્લેનેશન નહીં કરવા જવાનું આપણી શુભ ભાવના અને શુભ કામના ને નહીં છોડવાની આપણે એમને સદા દુઆ આપતી રહેવાની એની માટે સારું જ વિચારવાનું આજે નહીં તો કાલે એ આત્માને રિયલાઈઝેશન થશે પોતાના ઈગો ને લીધે તમને એ સામેથી કહેવા નહીં આવે પણ આજે નહીં તો કાલે પોતાનું બિહેવિયર ચેન્જ કરશે કરશે ને કરશે જ ઓશન્તિ ઇમ્પોસિબલ લાગે છે તો

જીતી જ ન શકે એ વિશ્વાસ સાથે પરિવર્તન લાવો એ વિશ્વાસ સાથે દુઆ આપો એ વિશ્વાસ સાથે પોતાની અંદર શક્તિ રાખીશું તો આપણું મેગ્નેટિક પોલ પરમાત્માનું મેગ્નેટિક પોલ એમના ઉપર અસર જરૂર કરશે જો ચંદ્ર આપણને અસર કરી શકે તો આપણી સાથે તો ભગવાનની તાકાત છે તો એ કેમ ન અસર કરી શકે તો એ મારામાં વિશ્વાસ હોવો જોઈએ ને

તમારી ભાવના શુભ ભાવના હોય દુવાની ભાવના હોય તો ના જાય થેન્ક યુ બેન થેન્ક યુ ઓમ શાંતિ સિસ્ટર હા બોલો બેન બહુ મજા આવી એટલા બધા ક્વેશ્ચન હતા અર્ધા ક્વેશ્ચન આન્સર થઈ ગયા એન એક તો તમે કીધું કે શાંતિ કેમ રહેવાય આપને એટલી શાંતિ હોય બીકોઝ આપણે બધાને લવ દેતા હોય ઓર આપણી પૂરા દિવસમાં જરાય ખલેલ ના હોય

મારા સાથે બી કોઈ આવી અને કોઈની વાત સ્ટાર્ટ કરી અને મેં રાઈટ અવે કહી દીધું કે કેન વી ખાલી એટલું જ કીધું કેમ મેં કીધું મને ઇન્ટરેસ્ટ નથી તો રાઈટ અવે ચેન્જ થઈ ગયું ટોપિક તો મને એક શીખવાનું મળ્યું કે આપણું વિલ પાવર સ્ટ્રોંગ હોય ને એને આપણે પ્યારથી કહી દે સામે વાળાને તો એને આવી જાય સિગ્નલ

પરમાત્માના ઘણા લોકો એમ કહે છે કે હા આપણે ક્લાસ સાંભળ્યું હું તો એમ કહું કે તમે મારો આ નિમિત ક્લાસ સાંભળો તો બહુ જ સારી વાત છે પણ એના કરતાં જે બુધવારે સાંજે બાબાની મુરલી સાંભળો પરમાત્માના મહાવાક્ય એના એના ઘણા લોકો એમ કહે છે કે અમને લોકોને એ તમને લોકોને બાબાની જે મુરલી જે લોકો અટેન્ડ કરે છે એને નથી સમજાતું એવું છે એવું હોય છે કે એમના શબ્દો નથી સમજાતા એવું છે કોઈને એવું છે કોઈ પ્રોબ્લેમ છે હા મને સમજ સમજ નથી આવતી મને પણ પ્રોબ્લેમ છે સમજ પડતી હા એકદમ મને અન્ડરસ્ટેન્ડ ન થતું હોય ને એવું લાગે છે એટલે પછી અચ્છા અન્ડરસ્ટેન્ડ નથી લાગતું કે સાકાર મોરલી પ્રશ્ન છે વિશાલી બેન આવતીકાલની મુરલી છે ને આપણે આવતીકાલે જે મુરલીઓ લગાડીએ છે ને તો ઘણા લોકોનું મને એવું આવ્યું હતું કે એ લોકોને બાબાની લેંગ્વેજ નથી સમજમાં જો હું તમને કે કોઈ બી વસ્તુ જયારે નવી હોય ને કારણ કે અત્યાર સુધી તમે શું હતું કે બેનો બેનો મૂર્લી વાંચતા હોય આ વખતે મૂર્લી તો તમને યુ આર યુઝ ટુ હ્યુમન વોઇસ રાઈટ એટલે ભગવાનનો અવાજ સાંભળવાની હજુ આદત નથી પડી અને એટલે જ આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે એટલે જયારે તમને તમે જો એને એકદમ ધ્યાનથી સાંભળો ને હવે અમને તો પચીસ વર્ષ થઈ ગયા એટલે અમને મન તો હું જો બીજું બી કામ કરતી હોય ને તો મને એક્ઝેક્ટલી ખબર હોય એટ ધ એન્ડ ઓફ ધ મુલી બાબાએ મને કયા પોઈન્ટ કીધા છે બીકોઝ મારું અટેન્શન મારા કાન ફક્ત શબ્દો પર છે તો મારા ટોટલ જ્ઞાન જો ફોક્ત શબ્દો પર હશે ને તો મને પરમાત્માના શબ્દો સમજાશે જ અને જો તમને હવે હું ટ્રાય કરીશ આવતીકાલે આપણે ટ્રાય કરશું કે એકદમ તમને પ્રોપરલી સમજાય એનો વિડીયો અને વોકલ વધારે ક્લિયર હોય એવી આપણે મોડલી સિલેક્ટ કરશું પણ તમે જ્યાં સુધી પરમાત્માને નહીં સાંભળતા અને સમજતા શીખો તો આખી જિંદગી મનુષ્યને તો આજે પાંચ હજાર વર્ષથી સાંભળ્યા જ રાખ્યું એક જ જન્મ છે એમાં ભાઈ હાવ થોડા સમય રહ્યો છે પરમાત્માને સાંભળવાનો તો બાબાની મુરલી સાંભળવી એ તો દરેક દુનિયાની કોઈ બી વ્યક્તિ કેમ ન હોય તીસ માર ખાન કેમ ન હોય મોટામાં મોટા સિનિયર કેમ ન હોય બાબાની મુરલી સામે કોઈ જ નથી એટલે બાબાના અવાજને બાબાની મુરલીને બાબાના શબ્દોને બાબાની ભાવના ને બાબા જે કે છે એ જ રીતે સમજવું હોય તો બાબાની જ મુરલી સાંભળવી પડે કોઈ બી બેન વાંચશે ને કોઈ બી નિમિત બેન વાંચશે ભલે ને તમારે સિસ્ટર શિવાની વાંચશે કે કોઈ બી દીદીમાં દીદી મોટી વાંચશે તો પણ એની અંદર એની ભાવના છે પરમાત્માની ભાવના માટે તો પરમાત્માની જ મુરલી સાંભળવી પડે એના જ શબ્દો સાંભળવા પડે અને એ ફક્ત બાબાની મુલી સાંભળીને જ તમને એની અહેસાસ થશે કારણ કે જે પાલના હવે તો બાબા આવતા નથી ને તો એ જે પાલના છે એ જે પ્રેમ છે એ પરમાત્મા પ્રેમ હા બધાની તમારી માટે શુભ ભાવના છે બધા જ બહેનો સરસ છે બધી જ દાદી દીદી બધા બહુ જ પ્રેમાળ છે પણ ભગવાન કરતા નહીં બાબા કરતા નહીં બાબા સમાન છે બાબા નથી સમજો ને પરમાત્મા નથી પરમાત્માને સમજતા શીખો પરમાત્માને સાંભળતા શીખવું પરમાત્મા સાથે યોગ લાગશે જ્યારે તમે બાબાની મુરલી બુધવારે સાંભળવા બેસો ને તમને ભગવાન સંભળાવે છે કોઈ બેન નથી સંભળાવતું કોઈ બેન દુનિયાની નથી સંભળાવતી કોઈ ભાઈ નથી સંભળાવતો અને એ એક જ મોકો છે આખા વીકમાં એક જ કલાક જે હું આપી શકું આ મારી ભાવના છે આવું હું માનું છું એટલે બાબાના શબ્દો બાબાની વાક્ય બાબાની ભાવના બાબાનો ટોન તમને તમને પડશે બહેનોના ટોન ખબર છે ટોન ટોન ખબર ખબર છે બાબાનો કેવી રીતે પડશે બાબાને સાંભળશો તો ખબર પડશે ને બાબાને સાંભળશો તો ખબર પડશે ને તો કોને સાંભળવાના આપણે સૌથી પહેલી મારી પ્રાયોરિટી કોણ બાબા એવું હું માનું છું એવું મારું પોતાનું પ્રિન્સિપલ છે અને એ એટલા માટે હું તમને કહું છું કારણ કે હવે એ સમય નથી રહ્યો કે તમને સાક્ષાત બાબાની સામે બેસીને બોલી સાંભળવાનો આટલો જલ્દી મોકો મળશે હવે જ્યારે ડ્રામાનો પાર્ટ થશે ત્યારે થશે રાઈટ અને પછી આવતી બાબાની સિઝન આવશે ત્યાં સુધી રાહ જોશું એના પહેલા આપણે હોમવર્ક કરી અને પોતાની જાતને

તો મને આજે નહીં તો કાલે સમજાઈ જશે એ ભાવના નહીં રાખવી જોઈએ આજે નથી સમજાતું કાલે સમજાઈ જશે જ્યારે લાખો બાબાના બાળકોને જે લોકોની ભાષા નથી ઇંગ્લિશ ભાષા છે એ લોકોને સમજાય છે એ લોકોને બાબાની ભાષા બાબાનું હિન્દીમાં પણ બોલતા હોય ને તો સાંભળવાનું ગમે છે તો એ શું કરે છે બાબાની ભાષના લે છે શું કરે છે બેઠા બેઠા બાબાની ભાષના લે છે ને તમે ગોરાઓને જુઓ તમે જુઓ બાબાની મુરલી ચાલતી હોય ને બધા ગોરા લોકો બેઠા હોય છે તો એ એનો દેશ નથી એનો વેશ નથી એની ભાષા નથી ને બેસીને ભાષના લે છે મારું પોતાના મન બુદ્ધિ અને સંસ્કાર ત્રણેવનો કાબુ મારા હાથમાં છે હું મનને વિચાર આપું છું जा सृष्टि मरु मन आ दुनिया थी पार બુદ્ધિ દેખાડેલા ચિત્રને જુએ છે આ ચિત્રમાં અખંડ બ્રહ્માંડ નો લાલ પ્રકાશ દેખાય છે અને મારા અનાથી સંસ્કાર શાંતિના શક્તિના પ્રેમના જાગૃત થઈ ગયા છે જાણે કોઈ મીઠા ફળનો રસ અને મીઠા મારા મનમાં ઝરતી જાય છે પરમાત્માની મીઠાશ મારી સ્વાદેન્દ્રિયોમાં અનુભવ થઈ રહી છે

potatoes.